નમસ્કાર, ડ્રીમ કિચન માં આજે આપણે બનાવીશું તળેલા બિસ્કિટ. આ બિસ્કિટ આપણે ઘઉંના લોટથી બનાવીશું. જેની પાસે ઓવન ના હોય તે પણ આ બિસ્કિટ એન્જોય કરી શકે છે. તો ચાલો બનાવીએ તળેલા બિસ્કિટ. પહેલા આપણે બિસ્કિટનો લોટ બાંધી લઈશું. તો આ માટે મેં 100 ગ્રામ ઘઉંનો લોટ લીધો છે. કપથી માપીશું તો 1/4 કપ ઘઉંનો લોટ છે. તેને આ બાઉલમાં લઈ લઈશું. 100 ગ્રામ બારીક સૂજી લીધી છે. કપથી માપીશું તો 1/2 કપ સૂજી છે. સૂજીને પણ એડ કરી દઈશું. હવે તેમાં 50 ગ્રામ ઘી નાખીશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ બધું હાથ વડે મિક્સ કરીશું જેથી કરીને બિસ્કિટ ક્રિસ્પી બને. સાથી 8 કાજુને કટ કરી લીધા છે તે એડ કરી દઈશું. બદામને પણ કટ કરી લીધા છે તે પણ નાખી દઈશું. ડ્રાયફ્રૂટ ઓપ્શનલ છે, તેને તમારી પસંદ મુજબ વધઘટ કરી શકો છો. 3 ચમચા કોપરાનું છીણ લઈશું. આ બધું મિક્સ કરી લઈશું. આમાં એલચી પાવડર પણ નાખી શકાય છે. હવે એક બાઉલમાં 150 ગ્રામ ખાંડ લઈશું. હવે આ ખાંડમાં થોડું દૂધ નાખીશું. આશરે 1/2 કપ જેટલું દૂધ નાખ્યું છે. મિક્સ કરી લઈશું આ બધું. થોડી ખાંડ દૂધ સાથે ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરીશું. તો જુઓ, થોડી ખાંડ દૂધ સાથે મિક્સ થઈ ગઈ છે અને થોડી ખાંડ રહેવા દઈશું. લોટવાળા બાઉલમાં નાખતા જઈ અને કડક લોટ બાંધી લઈશું. આ બિસ્કિટને સ્ટોર પણ કરી શકાય છે અને મુસાફરી સમયે સાથે પણ લઈ જઈ શકાય છે. તો જુઓ, બિસ્કિટનો કડક લોટ બાંધી લીધો છે. 5-1 મિનિટ તેને મસાળ્યું. હવે આમાંથી બિસ્કિટ્સને શેપ આપી દઈશું. લીંબુથી થોડા મોટા લુવા તૈયાર કરીશું. તો બધા લુવા તૈયાર કરી લીધા છે. બિસ્કિટ્સને શેપ આપી દઈશું. પટલા ઉપર ઘી લગાવી લઈશું. હું બિસ્કિટ્સનો શેપ આ સ્પેક્યુલા વડે આપીશ. જો તમારી પાસે આ ટાઈપનો સ્પેક્યુલા ન હોય તો તમે કૂકી કટર અથવા હાથેથી પણ મનપસંદ શેપ આપી શકો છો. બધા બિસ્કિટ્સ આ રીતે તૈયાર કરી લઈશું. તો જુઓ, બધા બિસ્કિટ્સ તૈયાર કરી લીધા છે. હવે તેને તળી લઈશું. હવે મધ્યમ તાપમાન ઉપર તેલ ગરમ કરીશું. ધ્યાન રાખો કે તેલને એકદમ ફાસ્ટ ગેસ ઉપર ગરમ ન કરો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આ બિસ્કિટ તેમાં નાખી દઈશું. ચમચીથી આ રીતે બિસ્કિટ ઉપર તેલ નાખતા જઈ તે થોડા લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. આ બિસ્કિટને ફેરવવાની જરૂર નથી, ફેરવવાથી તે તૂટી શકે છે. તો લો, બિસ્કિટ તૈયાર છે. હવે તેને કાઢી લઈશું. બધા બિસ્કિટ આ રીતે તળી લઈશું. તો તૈયાર છે તળેલા બિસ્કિટ. અત્યારે બિસ્કિટ ગરમ છે, પણ થોડી વાર પછી જ્યારે તે ઠંડા થશે એટલે ક્રિસ્પી થઈ જશે.